વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 2 અને એની અંદરનો પ્રશ્ન નંબર 29, દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે, શા માટે આપને એવું પૂછાણું? તો કે દક્ષિણ ભારત છે કે જ્યાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ આ બધા રાજ્યો, અને આપણને ખ્યાલ છે કે ભાઈ દક્ષિણ ભારત છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. સૌથી પહેલાં તો દક્ષિણ ભારત એ શું છે? તો કે ભાઈ દક્ષિણ ભારત દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, બરોબર? યાદ રાખશું, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. એટલે કે આ પહેલું વાક્ય યાદ રહી ગયું એટલે આપણે ખબર પડી ગયું કે ભાઈ દક્ષિણ ભારતમાં ઉબળ ખાબળ જમીન છે, ઊંચાણ નીચાણ એ રીતની એક સમથળ જમીન નથી. એટલે કે દક્ષિણ ભારતમાં ભારતની ભૂમિ ઉબળ ખાબળ છે, એટલે ઊંચાણ નીચાણવાળી છે. ઊંચાણ અને નીચાણ એટલે કોઈ જગ્યાએ પર્વતીય વિસ્તાર જેવું છે તો કોઈ જગ્યાએ એકદમ મેદાની પ્રદેશ છે, કોઈ જગ્યાએ ખીણ વિસ્તાર છે, એટલે ઊંચાણ નીચાણ છે, ઉબળ ખાબળ જમીન છે. જેના કારણે ત્યાં વરસાદનું જે કંઈ પ્રમાણ થાય છે, અથવા તો આ ઉબળ ખાબળ જમીન હોવાના કારણે, ઉચ્ચ પ્રદેશની જમીન હોવાના કારણે, દક્ષિણ ભારતની અંદર નદીઓ એ માત્ર હંગામી હોય છે, કાયમી હોતી નથી. વળી પાછી આ જમીનની અંદર એક વસ્તુ એ થાય કે નદીઓ હંગામી છે, એટલે કે કાયમી નથી. એટલે કે નદીઓનું પાણી છે માત્ર ચોમાસા પૂરતું જ આપણને લાભ મળી શકે છે, પછી નહીં. એવી રીતે ઉબળખાબળ ભૂમિ હોવાથી આપણે ત્યાં બોરવેલ, કુવા દ્વારા સિંચાઈ કરી શકતા નથી, સિંચાઈ થતી નથી, કારણ કે ત્યાં બોરવેલ ને કુવાઓ કરી શકાતા નથી. પ્લસ ભૂમિગત જળનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, એટલે તમે કોઈ પણ સિંચાઈના અન્ય વિકલ્પો પણ ત્યાં ઉપયોગમાં લઈ શકતા નથી. આપેલા ચિત્રની અંદર જોઈએ તો અહીંયા જે તળાવ છે અને એની સાથે જોડેલી મશીનરીમાંથી ખેતી સુધી પાણી પહોંચાડવામાં આવે છે. આ દક્ષિણ ભારતની સ્થિતિ છે. ત્યાં ક્યાંક ને ક્યાંક સબમર્સિબલ પંપ દ્વારા અથવા એ પ્રકારની પાણીની મશીનરીઓ દ્વારા ત્યાંથી પાણી છે જે ખેતર સુધી પહોંચાડવામાં આવે છે, એ પ્રકારની સ્થિતિ છે અહીંયા. એટલે દક્ષિણ ભારતની અંદર ભૂમિગત જળ કે બોરવેલ, ટ્યુબવેલ વગેરે નથી હોતા, એટલે ત્યાં તળાવો દ્વારા ખેતી થાય છે, એટલે કે તળાવમાંથી પાણી સિંચાઈ માટે, જેથી સિંચાઈ માટે તળાવનો જળ સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે. ક્યાંક ને ક્યાંક તળાવનો ઉપયોગ જળ સ્ત્રોત તરીકે થાય છે, પાણીના સ્ત્રોત તરીકે, પાણીના પુરવઠા તરીકે, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે મેં કીધું એમ ભૂમિગત જળ છે નહિવત હોય છે, ઉબળ ખાબળ ઉચ્ચ પ્રદેશોવાળી જમીન છે, કોઈ જગ્યાએ બોરવેલ કે કુવા કે ટ્યુબવેલ કરી શકાતા નથી, એટલે પાણીના અન્ય કોઈ સ્ત્રોત ઉપયોગમાં ન આવતા હોવાથી દક્ષિણ ભારતની અંદર મુખ્યત્વે તળાવો દ્વારા ખેતી થાય છે, બરોબર? આટલા મુદ્દાઓ આ પ્રશ્ન માટે આપણા ઇનપ છે.